ગુડ મોર્નિંગ ડિવેન્ચરના પ્રકારો ઉપર આપણે ટેક્સ્ટબુકમાં પહોંચ્યા હતા એ પહેલાં આપણે ડિવેન્ચરની પ્રસ્તાવના જોઈ હતી ડિવેન્ચરની વ્યાખ્યાઓ જોઈ હતી કે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે કે ડિવેન્ચર એટલે કે ડિવેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે હોય અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ હોય જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધીમાં નિશ્ચિત દર દરે વ્યાજ કરારનો કરાર કરવામાં આવે ને જે માટે કંપનીની મિલકતો પર બોજ ઉભો કરવામાં આવતો હોય છે એમ કહી શકાય કે કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઊંચીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે અને કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દિવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે કંપની જ્યારે ફળચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે તો આવી વિશેની કંઈક વાતચીત આપણે લોકો કરી ચૂક્યા હતા આજે આગળ વધીએ છીએ ડિબેન્ચરના પ્રકારો ડિવેન્ચરના પ્રકારો હું તમને ડાયજેસ્ટમાંથી સમજાવી રહી છું કારણ કે એની અંદર ઇન્ફોર્મેશન આપણને વધારે આપેલી છે તો જેથી કરીને ટેક્સ્ટબુક અને નવનીત બંને આવરી લેવાય એટલે તમને આમાંથી જ એક બાબત સમજાવું છું ડાયરેક્ટલી તો કે સૌથી પહેલું ગીરો ડિવેન્ચર નામ પ્રમાણે મોર્ગેજ ડિવેન્ચર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ ડિબેન્ચરના પ્રકારના ઇંગ્લિશ નામ પણ આપણે કમ્પલસરી યાદ રાખવાના છે બોર્ડ એક્ઝામમાં એવું કરે છે કે આપણને એમ પૂછે છે કે મોર્ગેજ ડિબેન્ચર એટલે શું હવે આપણને ગીરો ડિબેન્ચર એટલે શું પૂછ્યું હોય ને તો આપણને આવડતું હોય પરંતુ મોર્ગેજ પૂછે ને એટલે આપણે છે ને પછી જેવું દોઢ વાગે પેપર પતે ને એટલે આપણે તરત જ એમ કહીએ કે મેડમ મોર્ગેજ ડિબેન્ચર તો કે ભાઈ આઉટ ઓફ કોર્સનો હતો ત્યાર પછી મેડમ એમ કે ને કે બેટા ગીરો ડિબેન્ચરનું ઇંગ્લિશ નામ જ આ થાય બોર્ડ હંમેશા શું કરે છે તો કે આ ખાસ તો કે ડિબેન્ચરના પ્રકારોમાં એ ઇંગ્લિશને એમ પૂછી નાખે છે અને એમાં સ્ટુડન્ટ અક્ષર શું કરી નાખે છે તો કે ભૂલ કરી નાખે છે તો ગીરો ડિબેન્ચરની વાત કરતા હતા નામ પ્રમાણે કઈક વસ્તુ ગીરવે મૂકવાની થાય તમને ડિબેન્ચર હોલ્ડર રૂપિયા વાપરવા માટે આપે છે તો તમારી પાસેથી એ કઈક વસ્તુ ઉછીની માંગશે મતલબ કે ગીરવે માંગશે તો હવે તમે બે વસ્તુ કંપની પાસે હોય મિલકતો હોય એટલે બે પ્રકારની મિલકતો હોય એક બિન ચાલુ મિલકતો અને બીજી ચાલુ મિલકતો તો કંપની બિન ચાલુ મિલકતો ઉપર મતલબ કે બિન ચાલુ મિલકત ગીરવે મૂકે અને કા તો કંપની શું કરશે તો કે ચાલુ મિલકત ગીરવે મૂકશે જો બિન ચાલુ મિલકત ગીરવે મૂકે ને તો એને સ્થિર બોજ ઉભો કર્યો કહેવાય અને જો ચાલુ મિલકતો ગીરવે મૂકે તો એને અસ્થિર બોજ ઉભો કરેલો કહેવાય જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછી ના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે આવા ડિબેન્ચરને અંગ્રેજીમાં મોર્ટગેજ ડિબેન્ચર કહે છે એની સમજૂતી એ છે કે ગીરો ડિબેન્ચરને જામીનવાળા ડિબેન્ચર પણ કહે છે શું ને કંઈક જામીન આપવી પડે છે બટ આપણે એમાં સામે એટલે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે તેની સામે કંપનીની મિલકતો ગીરો મૂકી તેના પર બોજ ઊભો કરવામાં આવે છે આવો બોજો સ્થિર બોજ કે તરતો બોજ હોઈ શકે છે જ્યારે કંપનીની ચોક્કસ મિલકતો ગીરો મૂકી સ્થિર બોજ ઊભો કરવામાં આવે મતલબ કે બિનચાલુ મિલકત ત્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરોના ટ્રસ્ટીની પરવાનગી વગર જામીનગીરી પેટે ગીરો મુકેલ મિલકતોનો નિકાલ કરી શકે નહીં હવે આપણે જાણે કે એક બેંક લોન લઈએ છીએ એક વસ્તુ ધ્યાન રાખો આપણે મકાન લઈએ તો મકાન લોન પર લીધું હોય બરાબર છે તો આપણે દસ્તાવેજ સબમિટ કરાવવા પડે મતલબ કે જ્યાં સુધી આપણે લોન ભરતા નથી ને ત્યાં સુધી આપણું મકાન છે ને બેંકનું રહે તો હવે મારે મકાનને વેચી નાખવું છે કે મકાનમાં કઈ રિનોવેશન કરાવવું છે તો જ્યાં સુધી સુધી ભરપાઈ નથી થતી ત્યાં પૂછવા પડે એમ જે મિલકત ગીરવે મૂકે છે અને એના બદલામાં ડિબેન્ચર લે છે મતલબ કે ડિબેન્ચરના નાણાં મેળવે છે વાપરવા માટે તો એટ ધ ટાઈમ કંપની ક્યારેય પણ જે મિલકતો એને ગીરવે મૂકેલી છે ને એનો એનો કોઈ પણ બીજી રીતે ઉપયોગ કરવા માંગતી હોય ડિબેન્ચર ટ્રસ્ટી પેલા પરવાનગી લેવી પડે બરાબર છે કારણ કે કંપનીએ મિલકતો જે છે એ હોલ્ડરો પાસે ગીરવે મૂકેલી છે તો ડિવેન્ચર હોલ્ડરોની તો પરમિશન રિક્વાયરમેન્ટ થિંગ્સ બરાબર છે એટલે નિકાલ કરી શકશે નહીં વેચી ના શકે કઈ એડ ના કરી શકે એવું જ્યારે કંપનીની સમગ્ર મિલકતો પર અસ્થિર કે તરતો બોજ ઉભો કરવામાં આવ્યો હોય ત્યારે કંપની તે મિલકતોનો ઉપયોગ પોતાની મરજી મુજબ કરી શકે છે જ્યારે કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો બોજ સ્થિર બોજ બની જતો હોય છે બરાબર છે કે જો સમગ્ર મિલકતો ઉપર અસ્થિર બોજ ઉભો કરવામાં આવ્યો છે તો એવા ટાઈમ દરમિયાન શું થશે તો કે મિલકતોની મરજી મુજબ કંપની છે એ ચલાવી તો શકશે પરંતુ નિયત હપ્તા પછી જ્યારે તરતો બોજ છે અસ્થિર બોજ છે સ્થિર બોજમાં શું થઈ જતો હોય છે તો કે કન્વર્ટ થઈ જતો હોય છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર હવે એક વસ્તુ યાદ રાખો સંપૂર્ણ રૂપાંતર એટલે કે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર્સ જે છે સાથે નક્કી કરેલા કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે તેવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે મતલબ કે ડિબેન્ચરને ઇક્વિટીમાં ટ્રાન્સફર કરે બરાબર છે એટલે કન્વર્ટ કરે જ્યારે ડિબેન્ચર ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાય એટલે શું તો આવા જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ને તો એ ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ કહેવાય ફૂલ્લી કન્વર્ટીબલ આ પ્રકારના ડિબેન્ચરને અંગ્રેજીમાં ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે જેને ટૂંકમાં એફસીડી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ડિબેન્ચર ધારકોને બે ઓપ્શન આપે બેટા જેમાં નંબર વન ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે પછી નંબર ટુ તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે જો ઇક્વિટી શેર લઈ લે તો હવે ડિબેન્ચર હોલ્ડર મટીને હવે એ આપણો શેર હોલ્ડર થઈ ગયો તો શેર હોલ્ડરને મળતા બધા જ લાભો ડિબેન્ચર હોલ્ડર જે હતો એને મળવા લાગશે બરાબર હવે એ ડિબેન્ચર કહેવાશે બી નહીં હવે એ શેર હોલ્ડર કહેવાશે અથવા તો શું કરશે કંપની તો કે એમને રૂપિયા પૂરેપૂરા પાછા આપી દેશે જેટલાના ડિબેન્ચર એમને લીધા હતા એટલા કંપની ઓપ્શન આપે જો ડિબેન્ચર ધારક ફૂલી કન્વર્ટિબલ વિકલ્પ વિચારે છે મતલબ કે બીજા નંબરનો વિચારે છે કે ઇક્વિટી શેરમાં ટ્રાન્સફર કરીએ તો તેના ડિબેન્ચર ધારક તરીકેના હકોનો શું આવી જાય અંત આવી જાય અને તેને ઇક્વિટી શેર ધારકના તમામ હક પ્રાપ્ત થાય છે આથી ડિબેન્ચર ધારકો જે લેણદારો હતા તે લેણદારો મટીને કંપનીના માલિક બને છે આ ડિબેન્ચર જ્યારે બજારની પરિસ્થિતિ અનુકૂળ ન હોય અને ઇક્વિટી શેર દ્વારા મૂડી પ્રાપ્ત થવાની શક્યતા નહીવત હોય ત્યારે બહાર પાડવામાં આવે છે અંશતઃ રૂપાંતર ક્ષમ ડિબેન્ચર મતલબ કે આંશિક રીતે પાટલી કન્વર્ટિબલ ડિબેન્ચરની કુલ કિંમત પૈકી અમુક રકમનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય ત્યારે તેવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતર ક્ષમ કહેવાય અમુક રકમ જ જે છે એ શું થશે તો કે ઇક્વિટીમાં ઇક્વિટી શેરમાં એનું કન્વર્ટ થશે તો આ પ્રકારના ડિબેન્ચરને અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે જેને ટૂંકમાં પીસીડી તરીકે ઓળખવામાં આવે છે સમજૂતી જોઈએ તો આ પ્રકારના ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે પહેલેથી જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય મતલબ કે દસ રૂપિયાના જાણે કેમ ડિબેન્ચર છે તો પાંચ રૂપિયાના રૂપાંતર પાત્ર અને પાંચ રૂપિયાના બિન રૂપાંતર પાત્ર એવી રીતે અહીં નિશ્ચિત સમય મર્યાદાને અંતે રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગની સામે રોકડ આપી દેવામાં આવે છે તો આંશિક રૂપાંતર ડિબેન્ચર નું રૂપાંતર થતા ડિબેન્ચર ધારકો માત્ર લેણદારોને બદલે લેણદારો અને માલિકો બંને બને છે હવે આમાં કેવું થાય કે જેમ કે દસ રૂપિયાનો તમારો ડિબેન્ચર છે તો પાંચ રૂપિયા કન્વર્ટ થયા છે ઇક્વિટીમાં મતલબ તમે પાંચ રૂપિયા પૂરતા શેર હોલ્ડર છો અને પાંચ રૂપિયા તમને પછી આપી દેશે એટલે પાંચ રૂપિયા પૂરા તમે ડિવેન્ચર હોલ્ડર તો બંનેના લાભ તમને મળે છે ચોથા નંબરનો આપણો પ્રકાર છેલ્લો તો કે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એન જે ડિબેન્ચર સંપૂર્ણ કે અંશધ રૂપાંતરક્ષમ નથી હોતા તેમાં ડિવેન્ચરને બિનરૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે આ પ્રકારના ડિવેન્ચરને અંગ્રેજીમાં નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે જેને ટૂંકમાં એનસીડી તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે જેનું સંપૂર્ણ રીતે કે અંશ રીતે રૂપાંતર થઈ શકતું નથી સિમ્પલ ડિબેન્ચર એમ કહીએ તો ચાલે આ પ્રકારના ડિબેન્ચરોનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી અને આ પ્રકારની કોઈ જોગવાઈઓ પણ આના માટે ઉપલબ્ધ નથી કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરી દે છે તો એ ગીરો પ્રકારના પણ ડિબેન્ચરનો હોય સંપૂર્ણ પણ નો હોય ને અંશત હોય હોય તે બધા જ ડિબેન્ચર કેવા હોય બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય તો આ હતી આપણી ડિબેન્ચર પ્રકારોની સમજૂતી આજે જય સુધી રાખીએ છીએ આવતીકાલ આગળ વધુ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ પ્રોસીઝર ફોર ધ ઇસ્યુ ઓફ ધ ડિબેન્ચર એની ઉપર આપણે આગળ ચાલશું એ સાથે આજે તમારે હોમવર્કની અંદર ડિબેન્ચરના પ્રકારો જે છે એ બે વખત લખીને પાકા કરવાના છે